પાઠ 22 જમાના પ્રમાણે એના લેખિકા છે શ્રીમતી વસુબહેન ભટ્ટ અમદાવાદની અંદર વાર્તાકાર તરીકે પોતાનું રિટાયરમેન્ટ જીવન વિતાવતા વસુબહેને લઘુ નવલો એટલે કે ભાઈ નાની ટૂંકી વાર્તાઓ રચી છે. કેટલીક વાર્તાઓ એમની હાસ્ય સભર છે અને કેટલીક ચિંતન સભર. ચિંતન કરતા મૂકી દે જીવનના કેટલાક એવા પ્રસંગોનું વર્ણન એમણે કર્યું છે કે સમયની અંદર થતા બદલાવમાં આપણી સામાજિક રૂઢિઓ છે એ રૂઢિઓ પરિવર્તિત થઈ છે. એ પરિવર્તિત થતી રૂઢિઓની સાથે સાથે મનુષ્ય પોતાનું જીવન કઈ રીતે જીવે. આ પાઠનું શીર્ષક જમાના પ્રમાણે છે. કહેવાય છે ને લોકો કહેતા કે સમય પ્રમાણે જીવવું પડે, જમાના પ્રમાણે રહેવું પડે. ભલે સારા કપડાં ના હોય, સારી વ્યવસ્થા ના હોય, પણ લોન લઈને ગાડી તો લાવવી જ પડે. બાઇક ના હોય, સારો મોબાઈલ ના હોય તો આપણી ક્રેડિટ ઓછી થાય. એટલે સમય પ્રમાણે જીવન જીવવું પડે એવી વાતો આપણા લોક સમુદાયમાં ચાલે. પણ શું જમાના પ્રમાણે જ રહેવું અને કૃત્રિમતા બતાવવી એ યોગ્ય છે? નરસિંહ મહેતાએ કહ્યું છે કે તમે કહો તો તમે એવા રે એવા અમે, તમે કહો છો તેવા રે ભક્તિ કરતા દામોદરની સેવા રે. ભાઈ તમે જેવા કહો છો એવા રે અમો, એવા રે એવા તમે કહો છો તેવા રે. તમે જેવા અમને કહો છો એવા અમે રહીશું, પણ અમે ફક્ત ભક્તિ દામોદરની કરીશું. સમય બદલાય છે, સમાજ પરિવર્તિત થાય છે, પણ એ પરિવર્તિત થતા સમાજની સાથે આપણા જીવનના જે મૂલ્યોને પણ બદલી કાઢવાના. જો એ બધું બદલાશે તો આપણી સંસ્કૃતિનું શું થશે? કારણ કે જીવનમાં જો કૃત્રિમતા આવી જાય એ વ્યક્તિનું જે વ્યક્તિત્વ છે એ ઢંકાઈ જાય. ભગવા વસ્ત્રો પહેર્યા હોય, સાધુના જેવા વસ્ત્રો પહેર્યા હોય, પણ તમારા મનમાં અંતરમાં સાધુતા ના હોય એ સાધુના વસ્ત્રો નકામા છે. સુંદર મજાના કપડાં પહેરીને ફરતા હો, સરસ મજાના અપ ટુ ડેટ ફરો, પણ તમારી અંદર મનની અંદર જે અપ ટુ ડેટતા ના હોય, સંસ્કાર ના હોય, જીવનનું ચારિત્ર્ય ના હોય, એ કપડાં નકામા છે. કારણ કે દોડા તો કધેડાય હોય છે, હોય છે કે નહીં? એટલે આપણા જીવનમાં રહેલી જે અત્યારના સમયની જે પરિવર્તિત કૃત્રિમતા છે એના વિશેની વાત અહીંયા આ બિહારી અને એની દીકરી જે છે એ બંનેના પાત્રો દ્વારા આપણને જણાવવા માંગે છે. સંભળાય છે ને બરાબર બધા? પાઠની શરૂઆતમાં લખ્યું છે કે મનને મનાવી બિહારી જવા તૈયાર થયો. ધોતિયાની પાટલી સરખી કરી, માથે ટોપી મૂકી, હાથમાં લાકડી લઈ ચાલવા માંડ્યો. ત્યાં ખ્યાલ આવ્યો કે બારણે તાળું મારવાનું રહી ગયું. બારણે તાળું મારતા માંડ તૈયાર કરેલું મન ભાંગી પડ્યું. બારણા ફરી જોશથી અફાડીને બંધ કર્યા. બારણાની માફક મગજમાં અથડાતા વિચારોને રોકવાના પ્રયત્નોમાં એને સફળતા ના મળી. મગજ થાકી ગયું અને પગ લથડિયા ખાવા લાગ્યા. પગથિયા પાસેનો થાંભલો પકડી એ ત્યાં જ બેસી ગયો. અહીંયા આ જે પાત્ર છે બિહારી, એના મનમાં કંઈક ગળમથળ ચાલે છે. એ ક્યાંક જવા તૈયાર થયો છે, એની ઈચ્છા ન હોવા છતાં પણ તેને ત્યાં જવું પડે છે. એટલે હાથમાં લાકડી લઈને ચાલે છે ત્યારે એ તાળું એના મનની જે ગળમથળને કારણે જે વ્યવસ્થા કરવાની હોય છે એ ભૂલી જાય. તાળું માર્યા વગર જ નીકળી જાય, પાછો તાળું મારવા જાય છે, જોરથી દરવાજા અફાડે છે. અફાડ્યું એટલે પછાડ્યું.
દરવાજા પછાડીને પગથિયાની છે પગથિયા થોડી બેસી જાય છે અને ત્યાંથી ઊભા થવાની ઈચ્છા નથી આવી જાણે કે ભાઈ અશક્ત થઈ ગયો હોય એનું મન ભાંગી ગયું છે નિરાશ થઈ ગયો છે બહારના રસ્તેથી ત્રણ ચાર સમવયસ્ક કન્યાઓ રંગરંગીન પોશાકમાં હસ્તી કૂદતી એકબીજાને ધબ્બા મારતી પતંગિયાની માફક પસાર થઈ આ છોકરીઓને જોઈ નાખી દીધેલી નિરાશા વળી પાછી બિહારી પર ચઢી બેઠી નીલાને નહીં તો કોઈ બહેનપણી કે નહીં કોઈ સહિયત નહીં પહેરવા ઉડવાનો કે હરવા ફરવાનો શોખ બસ જ્યારે જુઓ ત્યારે ઘેરાયેલા આકાશમાં ઘનઘોર વાદળો ઉમટી આવતા સદંતર અંધકારનું સામ્રાજ્ય વ્યાપી જાય તેમ બિહારીલાલનું અંતર નિરાશાના અંધકાર અને દુઃખના ભાર નીચે દબાઈ ગયું દબાવી રાખેલો ડૂમો હમણાં છૂટી પડશે એવો ભય લાગતા બિહારીએ ખોંખારો ખાઈ મનને સ્વસ્થ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો સદંતર શબ્દ છે સદંતર અને બીજો એક શબ્દ છે સમવયસ્ક સદંતર એટલે સર્વદા સર્વથા હંમેશા સમવયસ્ક સમ એટલે સરખું અને વયસ્ક એટલે ઉત્પન્ન સરખી દીકરીની ચિંતા થઈ કે ભાઈ એમની દીકરી જે છે એનું નામ છે નીલા એ નીલાને કોઈ બેનપણી કે સહિયર કે કોઈ સખી નથી ફક્ત એટલી ગરમારે છે એના વસ્ત્રો એના પહેરવા ઓઢવાના એને કંઈ શોખ નથી આ ચિંતા એના મનમાં કોરી ખાય છે એટલે અહીંયા બિહારીનું જે હૃદયનું જે વ્યથા છે એ વ્યથા એ બતાવે છે કે ભાઈ પોતાના દુઃખને દબાવી રાખે છે અને સ્વસ્થ થવાનો પ્રયત્ન કરે છે પગથિયા ઉતરી કમ્પાઉન્ડમાં હિંચકા સુધી પહોંચતા તો એ હાંફી ગયો ટોપી ઉતારી હિંચકા પર બેસી ગયો બૂટ કાઢી હિંચકાને જોશથી લાત મારી અને તરત જ ખોળામાં મૂકેલી લાકડીથી હિંચકાની ગતિ અટકાવી દીધી જમીન પર લાકડી ખોસી તેની પર દાઢી ફેરવી એ ફરી પાછો વિચારમાં પડી ગયો લાકડીને તીક્ષ્ણ અણીથી જમીનમાં જેમ જેમ ઊંડો ખોદાતો ગયો તેમ તેમ વિચારોમાં પણ એટલો જ ઊંડો ઉતર્યો છોકરીઓને લટકા ઓછા કરવા માટે ભટકવા માટે રમતિયાળપણા માટે આખો દિવસ બહેપણા સહીપણા માટે બાપે કહેવું પડે એને બદલે આ તો સાવ અંધું નીલા તું શું કામ આવા જાડા ખાદીના ધાબળા પહેરે છે નીલા તું શું કરવા કોઈને મળવા હરવા ફરવા જતી નથી બસ આખો દિવસ એકલી એકલી વાંચ્યા જ કરે છે અને આ બધા માટે બિહારી જ જવાબદાર હોય તેમ એના અંતરે એના તરફ આંગળી ચીંધી લોકોને પિતાને શું કરવું પડે મોટે ભાગે તો પોતાના બાળકો પોતાને સૂચના આપવી પડે કે આમ રખડ છોડી આમ તે છોડી આવા કપડાને આપણે રીતે જીવાય નહીં બહુ કઠણ ફરાય નહીં ગમે ત્યાં મિત્રો કે બેનપણી જોડે રખાય નહીં એવો ઠપકો આપવો પડે છે જ્યારે અહીં તો ઊંધું જ હતું બિહારીને પોતાની દીકરીને કહેવું પડતું હતું કે દીકરી શા માટે આવા ખાદીના ધાબળા જેવા જાડા કપડાં પહેરે છે શા માટે તું ઘરમાં એકલી રહે છે કે બહાર ફરવા જા આખો દિવસ વાંચ્યા જ કર્યા કરે છે ઘરની બહાર નીકળતી જ નહીં કારણ કે એને ચિંતા હતી પોતાની દીકરીની સમય પ્રમાણે એની દીકરી પોતાનું જીવન જીવતી નહોતી નીલાને આ જે પરિસ્થિતિ છે એનું કારણ પણ છે નીલાએ પોતાની પરિસ્થિતિનો સ્વીકાર કર્યો છે અહીં વર્ણન કર્યું છે કે ભાઈ નીલાના જન્મ પછી ગુણિયલ માનવી સાજી રહેવા લાગી સુવાવડમાંથી કંઈ એવો રોગ પેઠો કે એની કેળ જ તોડી નાખી નાની નીલાને સાચવવાની ઘરના કામકાજની નોકરી કરવાની અને ગુણિયલની ચાકરી કરવાની આમ બધી જ જવાબદારી બિહારીને માથે આવી પડી સવારના પહેલે ઉઠી કાચું કોરું પકાવી નીલાને તૈયાર કરી ગુણિયલને દવા આપી બિહારી નોકરીએ જતો અને બાકીનું કામ પતાવી દીધું ઘરનું કામકાજ નીલાની ઉઠબેઠ અને ગુણિયલની માનગીમાં એની જિંદગી વણાઈ ગઈ હતી ઓફિસમાં સૌ કોઈ એના તરફ આદર અને લાગણી દીધું છે એનું કામ આટોપી આપવામાં મદદ કરતા પોતાને ઘેરથી સારું ખાવાનું બનાવ્યું હોય તો બિહારી માટે ડબ્બામાં લઈ આવતા અને આગ્રહ કરી જમાડતા જમતા જમતા બિહારીની આંખમાં આંસુ આવી જતા અને કોળીઓ ઘરમાં જ ભરાઈ જતા
નીલુ નીલુએ જન્મ ધરીને આવું સ્વાદિષ્ટ ક્યારેય ખાધું નથી, રોજ એ જ ભાખરા ચોપડા અને શાક. બિહારીને અંતરસ જતું અને ગળામાં ભરાયેલો કોળિયો માંડ પાણીને ધક્કે ઉતારતો. કોઈ નિકટના સાથીઓ તો એને આગ્રહ કરીને જમાડતા અને કહેતા, નીલુ માટે જુદું પડીકું લાવ્યો છું. ત્યારે એની આંખો અહેસાનથી જોઈ રહી હતી. માલી ગુણિયલ જેવા જ અહેસાનથી બિહારી તરફ જોતી. મોટા કરોડપતિને પરણી હોત તોય આવી ચાકરી ના પામત. ગુણિયલ એની પત્નીનું નામ છે. મેં સુવાવડ પછી બીમાર પડી ગઈ, પેટ તોડી નાખી, એટલે ભાઈ એટલી બધી અશક્ત થઈ ગઈ, એ ઊભી નહોતી થઈ શકતી, ઘરનું કામકાજ નથી થઈ શકતું. મેં બિહારી પણ બધી જવાબદારી સવારથી માંડી સાંજ સુધી રસોઈ કરવાની, ગુણિયાની દવા લાવવાની, એની દીકરીને નવડાવવા ધોવડાવવાની, તૈયાર કરવાની, બધી જવાબદારી. કાચું પાકું રાંધીનો નોકરીએ જાય, પણ એના મિત્રો એને સહકાર આપતા, કંઈ સારું ઘરમાં બનાવ્યું હોય તો લાવતા, ખવડાવતા, અને ગુણિયલ મોકું પણ અને એની દીકરી નીલું માટે પણ મોકલતા. એટલે આ મિત્રો સારા હતા, મિત્રોની મદદ મળતી, એના કારણે પોતે ગુણિયલની સેવા કરતી. એટલે ગુણિયલ જે છે એ સુખી પરિવારમાંથી આવ્યો, એના પિતાનું ઘર સુખી હતું અને બિહારી એટલો બધો સુખી નહોતો, સંપન્ન નહોતો. ત્યારે બીમારીમાં રહેલી જે ગુણિયલ છે પોતાની પતિની સેવાને કારણે એવું વિચારે છે કે કોઈ કરોડપતિના ઘેર જો હું પરણીને ગઈ હોત તો પણ આવી ચાકરી કોઈ કરત નહીં, એવી ચાકરી પોતાની પત્નીની બિહારી કરતો. કારણ કે એના માટે પોતે પોતાના જે પૂરા શોખ હતા યુવાનીના સમયગાળામાં, યુવાનોને શોખ હોય હરવા ફરવાના, ખાવા પીવાના, પણ એ શોખ બિહારીએ દબાવી દીધા અને પોતાની દીકરી અને એની પત્નીની સેવામાં એ લાગી જાય. આ ટાટલી ચાકરી અને મોંઘી દાટ દવા કર્યા છતાં ગુણિયલના જીવનનો અંત આવ્યો. આ વિશાળ દુનિયામાં બાપ દીકરી એકલા પડ્યા, એકબીજાની ઓથ અને સાથ એમની માં જિંદગીના ટેકા બન્યા. તે પછીની બિહારીની જિંદગી એટલે નીલા સવારના કામમાંથી પરવારી એને નિશાળે મૂકી આવે, 4 વાગતા નિશાળેથી ઓફિસ લઈ આવે. નીલા ઓફિસમાં રમે કે વાંચે, ઓફિસનું કામકાજ કરતા પિતા પુત્રી સાથે ઘરે જાય. મોસેળેથી મામા મામી આગ્રહ કરી નીલાને રહેવા બોલાવતા, પણ એ જતી નહીં. પોતે જાય તો પિતા એકલા શું કરે. નાની ઉંમરે પુત્રીની આ સમજ જોઈ બિહારી ખાતો, માં મરી ગઈ તેથી શું, પોતે કમ છે કે દીકરીને મોસાળ મોકલી દે. માં અને બાપની બેવડી જવાબદારીથી બિહારી એનું જતન કરતો. માં વગરની દીકરીને કોઈ ફસાવી કે ફસલાવી ન જાય તેની ચાંપતી દરકાર તે રાખે. પોતાની જ આસપાસ પિતાના સુખની સીમાઓ અંકિત થયેલી છે એ સમજતા નાની નીલાને વાર લાગી નહીં. એની નાની દુનિયામાં પિતા સિવાય કોઈ જ નહોતું. શું કહે છે અહીંયા, નીલા નાની પડી હતી દીકરી, દીકરીના બાપ ઉપર જવાબદારી વધારે હોય, મા વગરની દીકરી હોય અથવા તો બાપ વગરનો દીકરો હોય, તો ઘણા એવા પ્રસંગો બને છે કે દીકરાઓ ખરાબ સંગતે ચડી જાય, અથવા તો મા વગરની દીકરી હોય, બાપો નોકરીએ જતો હોય, દીકરી એકલી હોય તો એને લલચાવી પોસલાવીને કોઈ લઈ જાય, દીકરી જતી રહે. મોટા ભાગે એવું બનતું નથી, પણ ક્યારેક ઘણીવાર આવું બને. આવો ભય પિતાને સતાવતો રહેતો, બિહારીને સતાવતો રહેતો, એટલે એને પૂરતી કાળજી રાખતી. એના મોસાળથી મામા મામી એને બોલાવતા, છતાં પણ એ મોકલતો હતો, કારણ કે બિહારીએ પિતા અને માતા બંનેની ફરજ નિભાવતી. આ બાજુ નીલાને પણ ખબર પડી ગઈ કે ભાઈ એના પિતાના માટે આટલું કરે છે, તો ભાઈ એણે પણ પોતાની આસપાસ પિતાની સુખની સીમાઓ, કારણ કે નાની ઉંમર હોય, બાળક હોય, યુવાવસ્થા આવતી હોય, ત્યારે કંઈક ને કંઈક ઈચ્છાઓ રમવાનું હોય, જીવન જીવવાની ઈચ્છાઓ હોય, પણ પોતાની ઈચ્છાઓ અરવાનું જે હતા એ બધા એણે પિતાની આસપાસ સંકેલી લીધા. હવે તો ફક્ત પિતાના સુખની સીમાઓમાં જ લીલા જીવન જીવવા લાગી. અને આ રીતે એ દીકરી અને બાપ બંને એકબીજા માટે જીવન જીવવા લાગ્યા. નીલા પર સારા સંસ્કાર પડે એ હેતુથી નીતિકથા, મહાપુરુષોના જીવનચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શની તે વાતો કરતો.
જાત મહેનત અને સાદાઈમાં જ સુખ સમાયેલું છે તેવું પોતાના વર્તનથી અને વાચનથી વારંવાર ઠસાવો. ચારિત્ર્ય અને સાદાઈ એટલે બિહારીની દીકરી. એક શબ્દ જ થઈ ગયો કે ચારિત્રતા તો જોઈ હોય તો બિહારીની દીકરીમાં જ હોવી જોઈએ, કારણ કે નાનપણથી જ અને એવી વાર્તાઓ પિતાએ કરી, એ રીતે ઢાળી, એ રીતે એને ઉછેરી. એટલે નીલાની અંદર સંસ્કારોનું સિંચન થયું. પણ ઠોકી ઠોકીને કહેવામાં આવેલી આ વાતોથી નીલાના મગજમાં પણ એવી તીવ્ર છાપ ઉપસી હતી કે બીજી સામાન્ય છોકરીઓ કરતાં નિરાળી છે, બીજી છોકરીઓ આછકલી, ઉત્સંગ, અધકચરી, એ બધાના અને પોતાના રાહ ન્યારા હોય. કોઈ તહેવાર કે ઉત્સવમાં એ કોઈ સાથે ભળતી નહીં, એનો સમગ્ર રસ ઘર અને પિતામાં સમાપ્ત થઈ જતો. પોતાની અને એમના માની પાછળ પિતાએ જે જહેમત અને પરિશ્રમ ઉઠાવ્યા હતા તેની એના નાનકડા મગજમાં એવી ઊંડી અસર થઈ હતી કે કોઈને કહ્યા વગર એણે પિતાજીનો ભાર હળવો કરવા માંડ્યો. શક્ય છે કે સમય પ્રમાણે છોકરીઓ ઉચ્છૃંખલ હોય. ઉચ્છૃંખલ એટલે ઉચ્છૃંખલ સમય પ્રમાણે જીવનમાં ફેરફાર થતો હોય છે. સારા સારા નવા નવા વસ્તુઓ પહેરવાનું, છોડવું ફૂરવું અને મોટેથી વાતો કરવી એવી છોકરીઓ હતી. આ નીલામાં એવું વર્તન જરાય જોવા નહોતું મળતું. એ તો પોતાના માતા પોતાના પિતા પાસે જ રહેતી. કોઈ પણ વાર તહેવાર આવે કોઈ વાર તહેવારમાં કે ઉત્સવમાં જતી નહીં અને પોતાનું સમગ્ર જીવન એ પોતાના પિતાની સાથે એને મદદ કરવામાં જ પોતે જીવન વિતાવતી. આપણે આજે અહીં સુધીની ચર્ચા કરી નીલા અને બિહારીના જીવનની જે વાત છે હવે આપણે આગળના લેક્ચરમાં કરીશું.